જંબુ વિજયજી મહારાજ જયારે આ દેવલોકમાં ચાલ્યા ગયા ટક્કર લાગવાથી ત્યારે હું વેદનાથી સળગી ઉઠ્યો હતો અને એમના ગુણાનુવાદના પ્રવચનમાં મેં પહેલી વખત જોરશોરથી વાત મૂકી મારી એ વેદના હતી અને એમાં સમવેદના સહભાગી અમારું ભીવંડીનું ગ્રુપ સૌથી પહેલું થયું અને પછી સે દીપ જલે સંસાર આજે કદાચ ઇન્ડિયામાં સોથી વધારે જે ગ્રુપ થયા છે ને આ વેદનામાંથી નીકળેલી સંવેદનાની નિપજ તમને કહું હું શરૂ શરૂમાં મારા જેટલા ગ્રુપો સ્થાપેલા હતા ને બધા કડકડાટ મોઢે બોલતો હતો બોલતો હતો જેઓ શરૂઆતના ગ્રુપથી જોડાયેલા છે હું ભીવંડીથી ચાલુ કરતો તો સુરત સુધી સ્થપાયા હતા એટલે સુરત સુધીના બધા નામ આજે તમે મને પૂછો તો મને નામ નથી આવડતા કારણ કે મને ખબર નથી એવી જગ્યાએ ગ્રુપોની સ્થાપના થાય અમારા રાહુલભાઈ અત્યારે મોપાડા ગયા હતા કરજત પાસે પનવેલ ને કરજતની વચ્ચે પર્યુષણ કરાવવા એમણે ત્યાં પૂછ્યું આપકો પતા હોય વીઆર સેવા ગ્રુપ હા પતા હે ને તોન ચલાતા હોય તો માબોદી મહારાજ હવે હું ઓળખતો નથી ને એ બધા મને ઓળખે અને પછી એમણે કીધું કે એસા અચ્છા ગ્રુપ ચાલતા હે આપ ક્યું જોડતે નહીં હો આઠ મહિને ભલે આઠ મારા સભ આવે લેકિન આપ કરો કરો અને તમને જાણીને આનંદ થશે કે પહેલી વખત એ એ પર્યુષણમાં એમણે વાત મૂકી અને મોપાડામાં ગણીને સત્તર ઘર છે કદાચ સત્તર યુવાન નહીં હોય પણ આજે ચાર ચાર યુવાનો ત્યાંથી ખાસ આપણા સંમેલનમાં જોડાવા માટે આવ્યા મને ખુદને ખબર નથી કામસેટ આવ્યા તળેગાઉ આવ્યા બધા મહારાષ્ટ્રના બોલું છું તમને ન્યુ બોમ્બે સુધી તો બરાબર છે ઘાટકોપરવાળા ચલાવતા હતા ચલાવતા જતા હતા પણ ન્યુ બોમ્બે થી આગળ જાવ એટલે પનવેલ આવે બેલાપુર આવે નેહરુર આવે ચોક આવે પછી નીચે ખોપોલી આવે ઉપર જાવ એટલે ખંડાલા ખંડાલા તો બરાબર યાદ છે તમને એ ખંડાલા પછી શું આવે હા લોનાવાળા એના પછી આવે કામસેડ એના પછી આવે તળેગાવ એના પછી આવે દેહુ ગામ દેવુરોડ ચિંચવડ પિંપરી નીગડી દાપોડી બાપોડી આખુડી અને છેક પુના સુધી આ વિહાર સેવા ગ્રુપો ચાલ્યા અને પછી પુનાથી ઉપર જાવ તો છેદ કોલ્હાપુર કોલ્હાપુરથી આગળ જાવ એટલે નિપાણી આવે મુરગુડ મુરગુડ વાળા ભાઈ આવ્યા છે આખા આઠ મહિનામાં એને બે વિહાર કર્યા સૌથી વધારે ધન્યવાદ તો એ યુવાનને આપવા જોઈએ મેં હમણાં જ ગઈકાલે એક ભાઈને કીધું એક દિવસમાં પાંચસો માણસને જમાડવા સેલા છે પાંચસો દિવસ સુધી રોજ એકને જમાડવા રોજ થતા હોય ને ત્યાં રોજ તમે જાવ બરાબર છે આઠ મહિનામાં ખાલી બે જ વખત મહાત્મા આવ્યા હોય એનો રિપોર્ટ આવશે ત્યારે વાંચજો સૌથી છેલ્લે છે મુરગુડ બે વિહાર ત્રણ સાધુ સાધવીજી અને એને વિહાર કરાવ્યો છે સલામ કરવા જેવી છે મહારાષ્ટ્રના મહારાષ્ટ્રના કયા ખૂણાની અંદર રહીને એ લોકો વિહાર સેવા કરે હજી ઉપર જાવ એટલે સાઉથ ચાલુ થાય ત્યાં પણ વિજાપુરથી શરૂ કરો બેંગ્લોર પહોંચો કર્ણાટક પૂરો તમિલનાડુમાં ભાજપ છવ્વીસમાં હશે હા અઠયાવીસ રાજ્યમાંથી કેટલામાં ભાજપ છે જ્યાં હોય ત્યાં બરાબર ભાજપ કદાચ અઠ્યાવીસ કે પાંત્રીસ રાજ્યમાંથી ચોવીસમાં હશે પણ વિહાર સેવા ગ્રુપ જ્યાં જ્યાં સાધુ સાધવીજી ત્યાં ત્યાં વીઆર સેવા ગ્રુપ ઓટોમેટીક ઉટી ઊટીમાં મહાત્મા પધાર્યા તો ઉટીમાં વીઆર સેવા ગ્રુપ પચાસ કિલોમીટર સુધી મૂકવા જાય જંગલ વચ્ચેથી હાથીઓના ભય છે સાધ્વીજી મારા સાહેબ વિહારમાં ડરે એમણે કીધું ચિંતા મત કરો હમ આપકે સાથ હૈ અને વિહારની અંદર સાથે જાય રેવદંડા અલીબાગ આ રાયગઢ ડિસ્ટ્રીક છે બહુ ઓછા બિહારો છે અમારા એક યુવાન છે જીજનેશભાઈ કરીને પાલડીના આ ભાઈ એને રેવદંડા અલીબાગ આ બદલાપુર એ બધી જગ્યાએ સ્થાપના કરી છે એક યુવાન આજે આવ્યો હશે એ અલીબાગનો છે બત્રીસ કિલોમીટરનો એને વિહાર કરાવ્યો બપોરે અવઢમાં એને બે દ્રવ્યથી આંબેલ કર્યું છે બત્રીસ કિલોમીટર વિહાર એકવાર તો એવું બની ગયું કે રાતનો સમય સાંજે મારા સાહેબને પહોંચાડ્યા અને મારા સાહેબ એવી જગ્યાએ હતા ત્યાં ઉતરાય એમ નતું બીજી જગ્યાએ લઈ ગયા મારા સાહેબ ભયભીત હતા હોય થોડા ભીરુ હોય એને કીધું આપ ચિંતા નહીં કરો હું બહાર મારી ગાડીમાં સૂતો છું આપ અંદર રહેજો કંઈક પણ જરૂર પડે મને બોલાવજો આખી રાત પોતાની ગાડીમાં મચ્છરની વચ્ચે રાત પસાર કરી અને સવારે સાધ્વીને એક સ્ટેશન હજી આગળ રેવદંડા પહોંચાડી અને પછી પોતે ઘરે પાછો આવ્યો ધંધા છોડે ધંધા છોડે ઘર છોડે છે પરિવાર છોડે છે સંતાનો છોડે છે વ્યવહારોને ગૌણ કરી આ યુવાનો જે સેવા આપી રહ્યા છે ને લાખ લાખ ધન્યવાદ આપવાનું મન થાય છે આ યુવાનોને તમે અદભુત સંવેદના છે